લાખણી તાલુકાના જસરા ગામમાં વર્ષ 2015માં આવેલા પૂરના કારણે પૂરસરગ્રસ્ત થયેલા લોકોનું પુનર્વસન કરવાનું તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત જસરા ગામમાં ઊંચાણવાળી જગ્યા ઉપર નવીન જમીન તળ ઉપર બુઢેશ્વર નગર વસાવવામાં આવ્યું હતું. આ બુઢેશ્વર નગરમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા સરકારશ્રી દ્વારા પૂરગ્રસ્ત થયેલી જસરા પગાર કેન્દ્ર શાળા તેમજ પેટા આરોગ્ય કેન્દ્રના નવીન મકાન ફાળવવામાં આવ્યા છે, જેનું બાંધકામ પૂર્ણ થતાં આજરોજ દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, ભાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે પૂરગ્રસ્ત લોકોએ ધારાસભ્યશ્રીઓને રજૂઆત કરી હતી કે પુનર્વસન માટે સરકાર દ્વારા નવીન જમીન તળ તો આપવામાં આવ્યા છે, પરંતુ ગરીબ લોકો માટે મકાન સહાય ચૂકવાઈ નથી, તો તેમને સરકારશ્રી દ્વારા મકાન સહાય ચૂકવાય તેવી માગણી કરી હતી. રજૂઆતને સાંભળતા ધારાસભ્યશ્રીઓએ ખાતરી કરાવતા કહ્યું હતું કે પૂરગ્રસ્ત લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તેનો યોગ્ય નિર્ણય લેવાશે. આ પ્રસંગે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શ્રી અનિલભાઈ માળી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નરસિંહભાઈ રબારી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી, બનાસ ડેરીના ડિરેક્ટર દુડાભાઈ પટેલ, લાખણી તાલુકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જસરા મુકામે પ્રાથમિક શાળાના મકાનનું ઓપનિંગ કરવામાં આવ્યું, સાથે સાથે પેટા આરોગ્ય કેન્દ્રનું ઓપનિંગ કરવામાં આવ્યું. એમાં જવાબદાર ધારાસભ્યો શિવાભાઈ, શશિકાંતભાઈ, ભાઈ દિનેશભાઈ ગઢવી, અનિલભાઈ, તાલુકાના પ્રમુખ બધા જ હાજર રહી અને અહીં સરસ મજાના લોકોના વિકાસ માટે કરીને અહીં બે મકાનોનું ઓપનિંગ કરવામાં આવ્યું. ગામની રજૂઆત છે કે 2015માં જે ફ્લડ આવ્યું હતું એના પૂર્ણ વસવાટ માટે કરીને અહીંયા મદદ થોડા ઘણી થાય તો લોકોને મકાનની જે કાંઈ વ્યવસ્થા કરવાની થતી હોય એ જે રજૂઆત અમને મળી છે એ અમે સંકલન સમિતિમાં લેવડાવશું. સીએમ પાસે જવું પડે તો પણ સામૂહિક રીતે ગામના હિતમાં અમે ત્યાં જઈને પણ રજૂઆત કરાવીશું. એમને યાદ પણ અપાવીશું કે 2015માં આપ અહીંયા હાજર રહીને લોકોની સેવા કરી હતી, એ કાંઈક તમારા લેવડે થોડા ઘણું બાકી હોય તો અમે મદદ કરી અને જસરાના લોકોને વહેલામાં વહેલો ન્યાય મળે એવા અમે પ્રયત્નો કરીશું. સરસ અભિનંદન મહેશભાઈને આપવા ઘટે. સરકારની યોજના તો ઘણી છે, કરોડો રૂપિયા ખર્ચે, પણ એની અંદર પ્લાનિંગ બંધ આયોજન થઈને લોકોના કામ માટે ઉપયોગી બની શકે એવા પ્લાનિંગ બંધ કામો અને એને જેવા ક્વોલિટી મેન્ટેન સાથેના કામો એ કામો અત્યારે આ જસરાની અંદર જોવા મળ્યા છે. અપેક્ષા રાખીએ કે આવા કામોનું અનુકરણ બીજા ગામો પણ લે અને આ તાલુકાનો જિલ્લાનો વિકાસ થાય. આરોગ્યની દ્રષ્ટિએ લોકો જે કંઈ એને સુખાકારી માટે કરીને અહીંયા કોરોના મહામારીના કારણે જે વ્યવસ્થાઓ થોડા ઘણી કરવાની થતી હોય એ પણ થશે અને ખાસ કરીને જે નવી શાળાઓનું પ્લાનિંગ આયોજનમાં થતું હોય ત્યારે મેં ડીપીઓને અને બીજા ધારાસભ્યોને પણ કહ્યું છે કે હવે પછી પણ કોઈ પણ શાળાનું નવું બિલ્ડિંગ બનાવવાનું થતું હોય તો એની અંદર કમ્પાઉન્ડ વોલ માટેની વ્યવસ્થા ફરજિયાત થાય એ વાત પણ અત્યારે અમારા ધ્યાનમાં આવી છે અને એને આગળ વધારીશું. બધાનો મીડિયાનો અને બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. જસરા ગામે 2015માં પૂરસ્કૃતના પુનર્વસનની જગ્યાએ નવું 1,75,00,000 ખર્ચે બનેલ પગાર કેન્દ્ર શાળાના મકાનનું લોકાર્પણ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટરનું લગભગ 40,00,000થી ઉપરના ખર્ચે બનેલું એનું એટલે 2,25,00,000ના લોકાર્પણ વિધિ આજે માનનીય 4 ધારાસભ્યશ્રીઓ, શિક્ષણ સમિતિના ચેરમેન અને ડીપીઓ સાહેબ સહિતના બધા મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે. આ પ્રસંગે પુનર્વસન ઇચ્છતા લોકોએ જે પોતાની રજૂઆત કરી છે એના દ્વારા પણ પુનર્વસનમાં જે ઘટે છે મકાન આવાસ વગેરે એ પણ પૂરું થાય એની પણ અમને આજે ખાતરી આપી છે. અમે આજે ખુશ છીએ કે અમે આ પુનર્વસનમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ અને સરકાર અમને મદદ જે કરી છે પરંતુ હજુ આવાસ માટેની મદદની જરૂરિયાત છે એ ખૂબ ઝડપથી કરે એવી અમને અપેક્ષા છે.